ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સારા સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુષ્ય અર્થે શ્રી બાલાજી હનુમાનજી મંદિર ભૂપેન્દ્ર રોડ રાજકોટ ખાતે સંગીતમય મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દીપક રાઠોડ. રાજકોટ ના પનોતા પુત્ર, રાજકોટ ના સબૂત, રાજકોટ નું ગૌરવ એવા લોક સેવક, રાજકોટ માં જેમની આજ વિસ્તાર માંથી નગર સેવક તરીકે ની એક વિકાસ યાત્રા શરૂ થઈ અને ગુજરાત ના મુખ્ય સેવક એટલે કે મુખ્યમંત્રી તરીકે જેમણે દિવસ રાત જોયા વગર ગુજરાત ની પ્રજા ની સેવા કરી છે, કોરોના મહામારીમાં કોઈ જાતની ચિંતા કરી વગર, પોતાની તબિયતની ચિંતા ન કરી, દિવસ રાત અથાગ મહેનત કરનાર, એમ કહી શકીએ કે પોતાના આરોગ્યને એક બાજુ મૂકી અને ગુજરાતની પ્રજામાં, ગુજરાતની પ્રજા સ્વસ્થ રહે, ગુજરાતની પ્રજા કોરોનાનો ભોગ ન બને, ગુજરાતમાં કોરોના અંકુશ આવે એના માટે દિવસ રાત એક કરનાર રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીના કોરોના સંક્રમિત થવાના સમાચાર સાંભળી અને ભારતીય જનતા પક્ષના અગ્રણી અને મારી સાથે મારી બાજુમાં આવેલા આદરણીય ચેતનભાઈ રામાણી અને રાજારમણ સ્વામી, વિવેક રાઘવ સ્વામી, બાલાજી હનુમાન મંદિર ખાતે ચેતનભાઈના યજમાન મધ્ય એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મારુતિ યજ્ઞ, સંગીતમય મારુતિ યજ્ઞ, કે જેમાં જિજ્ઞાસ દાદા પણ ઉપસ્થિત રહેવાના હતા. આ યજ્ઞ એટલા માટે કે વિજયભાઈ રૂપાણી રાજકોટના એમ કહે કે પનોતા પુત્ર છે, બરાબર એક પ્રખર સખત મહેનત કરનાર લોકસેવક છે કે જેણે પોતાની તબિયતની ચિંતા નથી કરી. અને કદાચ મને લાગે ગુજરાતના ઇતિહાસમાં કદાચ કોઈ મુખ્યમંત્રી એવો નહીં હોય કે જે માંદગીના બિછાનેથી પછી હોસ્પિટલમાંથી બિછાના ઉપરથી પણ પ્રજાની ચિંતા કરતો હોય, પરંતુ એમણે ફેસબુકના માધ્યમથી ગુજરાતની પ્રજાની સાથે વાતચીત કરી. આવા વિજયભાઈ રૂપાણી જલ્દી સ્વસ્થ થઈ જાય, અત્યારે માંદગી હોવા છતાં, કોરોનાનું સંક્રમણ થયું હોવા છતાં એ પોતાની જાતને એક બાજુ મૂકી પોતાની તબિયતની ચિંતાની પરવા કર્યા વગર ગુજરાતની પ્રજાની દિવસ ને રાત ખેવના રાખનાર, ચિંતા કરનાર અને ગુજરાતની પ્રજા ક્યાંય પાછળ ન રહે વિકાસ અને લોકકલ્યાણના કાર્યોમાં એ માટે અવિરત પરિશ્રમશીલ એવા રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જલ્દી સ્વસ્થ થાય એમના દીર્ઘાયુષ માટે આજે આ સંગીતમય મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીર્ઘાયુષ્ય માટે વડતાલ સ્વામિનારાયણ મંદિર પીઠાધિપતિ આચાર્ય મહારાજ અને લગભગ 300 જેટલા મંદિરોમાં આજે આ પ્રકારની ધૂન, ભજન અને યજ્ઞનું આયોજનો કરેલ છે. કાલુપુર મંદિરમાં પણ આ રીતે મંદિરના ધૂન, ભજન અને યજ્ઞના આયોજનો કરેલ છે. બે દિવસ પહેલા મૂડી, SGVP વગેરે મંદિરોમાં વિજયભાઈના દીર્ઘાયુષ્ય માટે અને આરોગ્ય જલ્દીથી સારું થાય એના માટે દરેક જગ્યાએ યજ્ઞ, ધૂન, ભજન, હનુમાન ચાલીસા વગેરે પાઠોનું આયોજન કરવામાં આવેલ છે. ભગવાન સ્વામિનારાયણ ભગવાન અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે જલ્દીથી રાજ્યના મુખ્યમંત્રી સાજા અને સારા થાય એના માટે યજ્ઞનું આયોજન કરેલ છે.